विधानसभा ચૂંટણીને લઈને ચાલતા સોશિયલ સંગ્રામ વિશે વાત કરવી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેખાડી પક્ષ પ્રત્યેની નિષ્ઠા. જી હા, નાંદોદ અને ડેડિયાપાડા ઉમેદવાર માટે પક્ષના નિર્ણયને સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી છે. મનસુખ વસાવા અને પુત્રી માટે ટિકિટની કરી હતી માંગણી. સિટિંગ એમપી એમએલએના પરિવારમાંથી ટિકિટ ન આપવાનો ભાજપનો નિર્ણય છે. ભાજપના નિર્ણયને શિરોમાન્ય ગણાવી હવે ટિકિટની માંગ નહીં કરે. પ્રદેશ ભાજપે કરેલા નિર્ણય સામે સાથે અમે સાથે રહીશું તેવું પણ અહીં વસાવાએ કહ્યું છે. સાથે સાથે તેમણે કહ્યું કે કોઈપણ ઉમેદવારને ટિકિટ આપશે અમે જીતાડીશું. વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે. જયેશ, મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં ખૂબ જ મોટી પોસ્ટ કરી જે પણ ઉમેદવાર હોય તેને જીતાડવાની વાત કરી છે. સૌપ્રથમ એ જણાવો, આ સમગ્ર મામલો શું રહ્યો, કોના માટે ટિકિટ માંગી હતી અને શું થયું? ચોક્કસ વાત કરીએ તો મનસુખ વસાવા સાંસદ છે અને સાંસદે પણ આ વખતે વિધાનસભાની ટિકિટ માંગી હતી, ઉપરાંત તેમની દીકરી માટે પણ તેમને ટિકિટ માંગી હતી. પરંતુ જ્યારે ઉપરથી જે પ્રદેશ ભાજપમાંથી જે નિર્ણય આવ્યો છે સિટિંગ એમપી અને એમએલએના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં નહીં આવે અને આ નિર્ણયને સાંસદ મનસુખ વસાવાએ વધાવ્યો છે અને કીધું છે કે ભાજપના કમળને હું જીતાડીશ અને જે કોઈ પણ અહીં ગાડી ઉમેદવાર હશે એ ભાજપનો ઉમેદવાર હશે અને ભાજપના ઉમેદવારને હું જીતાડવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને ભાજપનો જે નિર્ણય છે તે નિર્ણયને તેમણે સહર્ષ સ્વીકાર્યો છે અને પોતે એક સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી છે અને આ પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે હું ભાજપને જીતાડવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશ, મને અને મારી દીકરીને ટિકિટ નહીં મળે તો પણ હું નર્મદા જિલ્લાની બંને બેઠકો જીતાય એ પ્રમાણેના પૂરેપૂરા પ્રયત્ન કરીશ. જી જી, બિલકુલ, પૂરી માહિતી માટે આભાર જયેશ. તો સાંસદની પોતાના પક્ષ પ્રત્યેની નિષ્ઠા આ પોસ્ટમાં સામે આવી છે. સિટિંગ એમએલએસ એટલે કે ચાલુ ધારાસભ્ય અને સાંસદોને ટિકિટ અને તેમના પરિવારને ટિકિટ નહીં આપવામાં આવે તેવો પાર્ટીનો નિર્ણય છે, તેને શિરોમાન્ય ગણીને આદેશ મુજબ કામ કરીશું તે પ્રકારની પોસ્ટ મનસુખ વસાવાએ મૂકી છે.